જુઓ ને પ્રવીણભાઈ, બધું જ હેમ ખેમ પતી ગયું નહીં. હા, અને તમને ખબર છે, આ અમારા પક્ષના તો બધા એવું કહેતા હતા કે અમે છોકરો એટલો સરસ ગોત્યો છે ને કે ન પૂછો વાત. હા, મારા પિયરિયા, મારા શાસ્ત્રી પક્ષવાળા, એ લોકોને એમ હતું કે હા, નાની દીકરીને પરણાવવા માટે મને ઘણી તકલીફ પડશે, પણ આમ જોવા જઈએ ને તો કોઈ તકલીફ ન પડી. અને તમે એના પપ્પાને તો જાણો જ છો, એના પપ્પાનો સ્વભાવ, એ તો ગરીબી ગાય જેવા, કોઈ દિવસ કોઈ વાતમાં બોલે એવા નથી. તમારી વાત ખરી છે બેન. આ તમે જે કીધું ને એ બધી વાત મને સમજાય છે. અને હું પણ એ જ કહું છું કે અમારા ભાગ્ય સારા કહેવાય કે તમારા જેવા વ્યવહાર મળ્યા અમને. એ તો છે જ ને. ભાવિતા, ચા થઈ ગઈ કે નહીં? હા, એ હા આવી. પણ હું શું કહું છું, હા ચા આવી ગઈ. હવે તમે લોકો પણ અમારા ઘરે આવો. હા, મહિનો સવા મહિના જેવું થઈ ગયું. અમે લોકો જમણવાર રાખીએ અને નાનકડી કથાએ રાખી લઈએ, તો એ બાને આપણે મળવાનું પણ થાય. હા, એ વાત સાચી છે. પણ આજે એક વાત કરવા આવી છું. હા બોલો ને. આ જુઓ ને, લગ્ન થઈ ગયા, પગે લગાઈ ગયું, આ તમારા કુટુંબમાં જ્યાં જ્યાં જમણવાર હતું ત્યાં જમી પણ આવ્યા છોકરાઓ, તો હવે આ છેડા છેડી છોડવાનું ક્યારે નક્કી કર્યું છે? બસ આપણે હમણાં વાત જ થઈ છે અમારા લોકોને કે હવે બસ એક દિવસ નક્કી કરી લઈ અને ત્યારે છોડી નાખી. સારો દિવસ ને સારો વાર આવતો હોય ત્યારે અમે છોડી નાખશું. બરાબર. હું હમણાં વાત જ કરવાનો હતો, તમને ફોન જ કરવાનો હતો કે આ બાબત હું તમને અહીંયા તેડાવી લઉં અને આપણે ચોક પરથી વાત કરી લઈએ અને આ સારું મુહૂર્ત જોઈ અને આ વિધિ પતાવી દઈએ. આ વાત બરાબર, પણ છેડા છેડી તમારે ત્યાં નથી છોડવાના. એટલે દીકરાવાળાને ત્યાં જ છૂટે ને? ભાવિતાબેન, ખોટું ના લગાડતા, પણ અમારે ત્યાં રિવાજ છે કે છેડા છેડી અમારે ત્યાં જ છૂટશે. શું છે, મારી દીકરી મોટી શીતલ, એના છેડા છેડી પણ મારા ઘરે જ છૂટ્યા હતા, એટલે બિંદિયાના છેડા છેડી પણ મારા ઘરે જ છૂટશે. રીચાબેન, તમારી બધી વાત સાચી, પણ રીતિરિવાજ મુજબ અને અમારા ઘરની પરંપરા મુજબ છેડા છેડી તો છોકરાવાળાને ત્યાં જ છૂટે. જુઓ, હું તો તમને કહેવા આવી હતી, હવે આમાં ખોટું લગાડવા જેવી કોઈ વાત નથી. આમ પણ દીકરીવાળા હંમેશા લગ્નમાં દીકરાવાળાનું ઊંચું જ રાખતા હોય કે અમારે ત્યાં આમ, અમારે ત્યાં તેમ. તો તમે લોકો અમારી આ એક વાત ન રાખી શકો? વાત રાખવાની કોઈ વાત નથી, જો તમે કહેશો ને તો અમે તમારા કુટુંબના 100, 200 કે 500 માણસનું જમણવાર એમનેમ કરી દેશું, બરાબર ને? પરંતુ આ પરંપરા અને રિવાજ છે તો એ તો અમારા ઘરે જ થાય. જુઓ ભાવિતાબેન, વાત તો તમારે મારી માન્ય રાખવી જ પડશે, નહીતર જોયા જેવી થશે. કારણ કે હું આમ બહુ શાંત, પણ જ્યારે વાત રીતિ રિવાજની કે કોઈ જીદની આવે ને ત્યાં હું અડગ છું, કોઈનું પણ નહીં ચાલવું, ભલે ને તમે મારી દીકરીના સાસુ રહ્યા. રીચાબેન, હું તમારી વાતને સમજી શકું છું, પણ તમે પણ થોડુંક સમજવાની કોશિશ કરો. અને આ ભાવિતા કહે છે એમ, છોકરાવાળાને ત્યાં જો આ રિવાજ થતો હોય તો એને ત્યાં થાય તો વધારે સારું રહેશે. બે ભાઈ, તમે સમજતા કેમ નથી? તમે મને શું કામ સમજાવો છો? તમારી પત્નીને સમજાવો ને. એક મિનિટ રીચાબેન, તમે અમારા ઘરે આવી અને અમારા બે વચ્ચે, વાહ, હવે એ કોને સમજાવશે અને કોને નહીં એ તમે નક્કી કરશો. અને તમે જે જીદની વાત કરો છો ને, તો તમે જીદ્દી હશો ને એનાથી હજાર ગણી જીદ્દી હું છું. તો શું? તો તમને હું કહી દઉં છું, તો શું? તમે જીદ્દી હોય ને તો તમે તમારા ઘરે, બાકી તમારી દીકરી લગ્ન કરીને હવે અમારા ઘરે આવી છે તો અમારા રીત રિવાજ મુજબ જ ને ચાલવું પડશે. એટલે મેં દીકરી આપી છે, તમારા ઘરે ગુલામ બનાવવા નથી આપી કે તમે જેમ નચાવો એમ મારી દીકરી નાચે. વાહ, મેં તમારી દીકરીને ગુલામ નથી બનાવી અને બનાવવા પણ નહીં માંગુ. કદાચ તમારા ઘરે જેમ તમારી દીકરી નથી રહીને એનાથી 7 ગણા સારી રીતના મારા ઘરમાં રહેશે અને હું રાખીશ. પણ રીત રિવાજની વાત આવે ને ત્યાં હું કોઈનું નથી માનતી અને માનીશ પણ નહીં. આ તો હું પણ નહીં માનું, જોઉં છું. બેન એક મિનિટ તમે શાંત થઈ જાઓ, હું સમજાવીશ ભાવિતાને
પણ આ રીતે એકબીજા ઉગ્ર થઈને વાત કરશો ને તો વાત બગડી જશે. 100 વાતની એક વાત પ્રવીણભાઈ, કાન ખોલીને સાંભળી લેજો. મારી દીકરીના છેડા છેડી મારા ઘરે જ ખુલશે, ભાવિતાબેન માને કે ન માને, એની સાથે મારે કોઈ લેવા દેવા નહીં. અને રીચાબેન તમે પણ 100 વાતની એક વાત અને તમે પણ સાંભળી લેજો, અને જેને સમજાવવા હોય એને સમજાવી દેજો. મારા દીકરાના છેડા છેડી હું મારા ઘરે જ છોડીશ, કોઈ માને કે ન માને. બાકી તમારે જેને સમજાવવા હોય, જેને કેવું હોય એ કરજો, હું કરીશ તો મારું ધાર્યું જ. બરાબર? તો સાંભળતા જાઓ, હું પણ મારું ધાર્યું જ કરીશ. સમજ્યા? હા હા, મેં બધું સાંભળી લીધું અને તમે પણ તો સાંભળી લીધું હોય ને તો હવે તમે પણ જઈ શકો છો. અરે બસ ભાવિતા. રીચાબેન તમે તો થોડી શાંતિ રાખો. હું શું કામ શાંતિ રાખું? તમે તમારી પત્નીને નથી સમજાવી શકતા અને તમે વેવાણને સમજાવવા બેઠા. 100 વાતની એક વાત તમને કહી દઉં છું, મેં મારી દીકરી આ ઘરમાં વહુ તરીકે આપી છે, વેચી નથી. રીચાબેન આ તમારી દીકરી છે ને એને અમે અમારા ઘરની વહુ નહીં પણ અમે દીકરી સમજીએ છીએ, એટલે તમે થોડાક શાંત. સમજવું અને કેવું એમાં ઘણો ફરક છે. અને તમારી પત્ની અત્યારે જે રીતે વટ કરીને ગઈ છે ને તો એમની સામે 100 ગણો વટ કરતા મને પણ આવડે છે. કહી દેજો છેડા છેડી તો મારે ત્યાં છૂટશે. અરે પણ રીચાબેન તમે તમે મારી વાત તો સાંભળો. બે એની જીત પર અડીને બેઠા છે, કોને સમજાવવું અને કોને નહીં. મારી ઓફિસની ફાઇલ હતી એ જોઈ? હા એક મળી છે પણ બીજી નથી મળતી. ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે, આજે મારે લઈ જવી ખૂબ જરૂરી છે. જો ને જરાક પણ ઝઘડો શું કામ થયો? કઈ બાબતે ઝઘડો થયો? અરે આપણા છેડા છેડી ને વાત ને લઈને. તમારા મમ્મી એમ કહે છે કે અહીંયા છેડા છેડી છોડવા છે, મારા મમ્મી એમ કહે છે કે એમના ઘરે છેડા છેડી છોડવા છે. એ લોકોની વાતો વાતોમાં એટલી લપ થઈ ગઈ કે એ એના પરથી ઝઘડો ચાલુ થઈ ગયો લોકોનો. શું વાત કરે છે તું બિંદિયા? મારા મમ્મી અને તારા મમ્મી વચ્ચે છેડા છેડીની લપને લઈને ઝઘડો થઈ ગયો? પણ હવે જો સાચું કહું ને તો જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી લગ્ન પછી છેડા છેડી તો હંમેશા વર પક્ષવાળાના ઘરે જ છૂટે, એમાં કન્યા પક્ષવાળાને વચ્ચે ના આવવાનું હોય તો તારા મમ્મી કેમ આમ એના ઘરે, મતલબ કે તમારા ઘરે છેડા છેડી છોડવાનું કહે છે? હા સાગર તમારી એ વાત તો સાચી છે, પણ એમાં એવું છે કે મારા મોટા બેનના છેડા છેડી અમારા ઘરે જ છૂટ્યા હતા, એટલે મારા મમ્મી એ જીદ લઈને બેઠા છે કે મારા છેડા છેડી પણ એમના ઘરે જ છૂટવા જોઈએ. તારા મોટા બેનના છેડા છેડી તારા ઘરે છૂટ્યા હતા? હા. પણ શું કામ? એમાં સાગર એવું છે કે મારા જીજાજીના પક્ષમાં કોઈ સગાવાલું ન હતું, એટલે અમારા ઘરે છેડા છેડી છોડવામાં કોઈને કંઈ વાંધો નહોતો, એટલા માટે એમના છેડા છેડી અમારા ઘરે છૂટ્યા છે. પણ જો બિંદિયા રહી વાત તારા જીજાજીની કે એમની આગળ પાછળ બીજું કોઈ નહોતું, એના પરિવારમાં બીજું કોઈ નહોતું, એટલે તમારા ઘરે છેડા છેડી છોડ્યા હશે, પણ એનો અર્થ એવો થોડો છે કે તારા છેડા છેડી પણ, મતલબ કે આપણા છેડા છેડી પણ તમારા ઘરે છૂટે. જો મારા મમ્મી જે કહી રહ્યા છે ને એ સાચું છે અને મારા મમ્મી એકવાર નિર્ણય લઈ લઈને પછી ગમે તે થઈ જાય, પણ એ એમનો નિર્ણય બદલતા નથી, તો પ્લીઝ યાર એક કામ કરજે ને, તું તારા મમ્મીને સમજાવજે કે મમ્મી તમે જે આ કરી રહ્યા છો ને યોગ્ય નથી કરી રહ્યા. તમે જો આવી રીતે નાની એવી બાબતને લઈને ઝઘડો કરશો ને તો ઝઘડો મોટું સ્વરૂપ લેશે કોઈક દિવસ. હા સાગર એ વાત તો તમારી સાચી છે, પણ મારા મમ્મી પણ બહુ જીદ્દી છે, એ જે વાત કરે ને લોઢાની લકીર સમજે છે. આવું થોડું ચાલે. જે વાત સત્ય શું છે અને ખોટું શું છે એ સમજ્યા વગર જ જો જીદ કરે ને તો એ માણસને આપણે સારો ખરી રીતે લેખવો જે હોય તે.
હવે આપણા મમ્મી વચ્ચે ઝઘડો થયો જ છે, તો તારા મમ્મીને તું સમજાવવાની કોશિશ કર અને મારા મમ્મીને હું સમજાવવાની કોશિશ કરું છું, પછી તો જોઈએ છે આગળ શું થાય છે. કારણ કે આ ઝઘડો થાય એ તો ના જ ચાલે ને, આપણે કંઈક તો કરવું જ પડશે. હા સાગર, સાચી વાત છે, કંઈક તો કરવું જ પડશે, નહીતર આમ તો સંબંધોમાં દરાર પડશે. જો બિંદિયા, તું ખોટી ચિંતા નહીં કરતી, તારું ધ્યાન રાખજે, અને પ્લીઝ યાર, હા પેલી ફાઇલ નથી મળતી એ ગોતી દેને, આમ પણ ઓફિસે જવામાં લેટ થાય છે, હવે હું નીકળું. ઠીક છે, હું ગોતી દઉં છું. મળી કે? અરે સાગર, અહીંયા સામે જ પડી છે. અરે લે, ઉપર હતી. સાચું કહું ને બિંદિયા, તો જ્યારથી તું આ ઘરમાં આવી છે ને ત્યારથી હું ભૂલક્કડ થઈ ગયો છું. હા, મારી વસ્તુ મેં જ મૂકી હોય ને, છતાં મને યાદ નથી રહેતું કે વસ્તુ ક્યાં મૂકી હોય છે. સારું, તું તારું ધ્યાન રાખજે અને ખોટી ચિંતા નહીં કરતી, બધું ઠીક થઈ જશે. ઘર હોય ને એને આવા મોટા ઝઘડા તો ચાલીએ જ કરવાના. બાય. બેન બોલ ને. સાચું કહું ને તો છેડા છેડી છોકરાને ઘરે છૂટે, છોકરીને ઘરે છૂટે જ નહીં. તું મને સમજાવવા માટે કેમ પ્રયત્ન કરી રહ્યો છે? તને હું છેલ્લા કેટલાય દિવસથી કહી રહી છું કે મારી મરજી પ્રમાણે હું કરીશ, છતાંય તારે તારી મરજી જ ચલાવી છે. હા, એકની એક વાતનું રટણ તું છેલ્લા કેટલાય દિવસથી મને કહી રહ્યો છે, છેડા છોડી છોકરાને ત્યાં છૂટે, છોકરાને ત્યાં છૂટે. તું કહેવા શું માંગે છે? પણ હું કેવા એમ માંગુ છું કે આ રીતિ રિવાજ પ્રમાણે ચાલે તો સારું. અચ્છા, હવે તને ખબર કે મને કે રીતિ રિવાજ કઈ રીતે ચાલે ને કઈ રીતે ન ચાલે? કદાચ તું ભૂલી ગયો હશે, પણ મને તો બરાબર યાદ છે. તને ખબર છે, હા, મારી દીકરી મોટી શીતલ, એના લગ્ન થયા ને ત્યારે એની છેડાછેડી આપણે આ જ ઘરે છોડી હતી. તો પછી આ વખતે મારે વેવાણ અને વેવાઈની વાત માનવી શું કામ? પણ એ તો રાજેશ કુમારના કુટુંબમાં કોઈ સગાવાળું નહોતું, અને એના મમ્મી પપ્પાય નહોતા, એટલે એની છેડાછેડી અહીં છોડી હતી. જો વિશાલ, તું મારો ભાઈ છે, તારે હંમેશા મારા પક્ષમાં જ રહેવાનું હોય. હા, ખોટી જીદ અને દલીલબાજી મારી સાથે નહીં કરે ને તો સારું. મેં જે શીતલ સાથે કર્યું છે ને એ જ હું બિંદિયા સાથે કરીશ, એટલે એ બાબતમાં તો કોઈ મને શીખવાડવા આવશે ને તો પણ નહીં શીખું. એટલે આ વાતને અહીંયા જ પૂર્ણ વિરામ મૂકી દે ને. હા, છેલ્લા કેટલાય દિવસથી જે રટણ તે પકડી છે ને એ રટણને મૂકી દે. જો વેવાણ નમતું ન મૂકે ને તો હું તો જરાય મૂકું એમ નથી. તને તો ખબર છે તારી સગી બહેન છું, મારા સ્વભાવથી તું બરાબર વાકેફ હોવો જોઈએ, છે કે નહીં? પણ વાત તમારી સમજુ છું, પણ હું એમ કહું છું કે જે આ વસ્તુ રીતિ રિવાજ પ્રમાણે ચાલે તો તમને કેવું લાગે? અરે પણ તું મને શું કામ શીખવાડે છે? તારે છે છૈયા છોકરા, લગ્ન થયા છે, તે કોઈ દીકરા દીકરી પરણાવે કે તને ખબર હોય કે કયો રીતિ રિવાજ ક્યાં લાગુ પડે? હ નહીં ને, તો પછી શું કામ ખોટી દલીલબાજી કરે છે અને ઘરમાં કંકાસ કરવાનો શું મતલબ? જો તું મારો ભાઈ છે, તારી બધી સલાહ આવકાર્ય, પણ અમુક સલાહ જે લાગતી બળગતી ન હોય ને એ હું આજે નહીં સ્વીકારું ને કાલે નહીં. હ ઠીક છે, સારું, તને જેમ ઠીક લાગે એમ કરી શકે છે. હા, એ તો મને ઠીક લાગશે ને એમ જ કરીશ. હવે તું તારું કામ પતાવ, મને સલાહ સૂચન આપવાનું બંધ કર. બેન, તને તો સમજાવી લોઢાના ચણા જેવું છે. હે ને, તો શું કામ સમજાવે છે? જાને કામ કર ને. સલાહ આપી છે, ઓલી વેવાણની સામે હું નમતું જોખું એવી તો જરાય નથી હું.